આજે કવાંટ તાલુકામાં ગેરનો વિશ્વ પ્રસિદ્ધ આદિવાસી મેળો ભરાયો છે। ગેરનો મેળો એટલે અમારી સ્થાનિક આદિવાસી ભાષામાં ગેર એટલે આમ તો મહુડાના જે ફૂલ પડે છે કુદરતી છે, આ પ્રાકૃતિક મેળો છે અને મહુડાના જે ફૂલ પડે છે ભેગા થાય છે એને અઠવાડિયું 10 દિવસ સુધી ભેગા રહેવા દે છે અને એ જે ભેગા થાય છે એને ગેર રાખી એવું કહેવામાં આવે છે। એ જ રીતે એ ભેગા થાય છે એટલે ભેગા થવા દે અને પછી એને વીણે છે, ઘરના બધા સભ્યો ભેગા થઈને એ મહુડાના ફૂલ વીણે છે અને એનો એ રીતે એનો ઉપયોગ થાય છે। એવી જ રીતે ઘેરિયાઓ જે બને છે, ઘેર એટલે એ કંઈ ઘેર ઘેર ફરીને માગે છે એ ઘેર એવું નહીં, પણ ઘેર એનો મતલબ એવો થાય છે કે માગતો નથી પણ સામેથી આપે છે। आदिवासी समाज ની અંદર ગેરની પરંપરા જે છે એ ગેરિયાઓ જે બનીને આવે છે અને આપણા ઘરે આવે છે તો એને મુઠ્ઠી દાન આપે છે, ટકો એટલે કે રૂપિયો પૈસો ચલણ આપે છે એને, તો એ રીતે એનો ગેરનો મેળો એવું કહેવામાં આવે છે। અને એ ઘરે ઘરે ફરે છે અને ઘરના ખૂબ ઉત્સાહથી આ મેળા છે એને ઉજવે છે। એટલે પ્રાકૃતિક રીતે આ વિસ્તારની અંદરના જે સમાજ છે એ સર્વ જીવોને જીવસૃષ્ટિ સુખી થાય, આખું વરસ જે કંઈ તકલીફો પડી હોય, જે કંઈ સુખ શાંતિ જીવ્યા હોય, પણ એમાં વિશેષ કરીને વધારે જે તકલીફ પડી હોય એ કુદરતી રીતે તકલીફ હોય, કોઈ આકસ્મિક હોય, કોઈ પણ રીતે ઘટના કંઈ પણ બને તો એ માનવ સૃષ્ટિને આવી ફરીવાર ભવિષ્યમાં એ ઘટના ન બને એના માટે આ એક વર્ષ પૂરું થાય છે આ હોળીના દિવસોમાં, ત્યારે નવા વર્ષની શુભ શરૂઆત છે એ ખૂબ સારી રીતે થાય અને સમગ્ર સૃષ્ટિને શાંતિ મળે એના માટેની એક આ સામૂહિક एक प्राकृतिक देवों ने भजवा माटेनी मानवा माटेनी आ एक अमारा गेरनो मेळो छे। एमां बधा भेगा मळीने एकबीजानी साथे हर्ष उल्लासथी आनंदथी रमता होय छे। अमारे कुदरती ढोल छे, पछी अमारी वांसड़ी छे, पीओ छे, मांदल छे, ढोलिया छे, वांसड़ी पीओ आ बधुं ज वगाडता होय छे अने नेचरली होय छे। एटले आ जे होळीनो पर्व छे ए आम तो खरेखर जे एक બીજી એક પરંપરાની અંદર એવું કહેવામાં આવે છે કે આ હોળી એટલે હોલિકા સાથે એને સરખાવવામાં આવે છે, પરંતુ આદિવાસી સમાજને હોલિકાની જે હોળી છે એની સાથે કોઈ નિસ્બત નથી, કોઈ સંબંધ નથી, એની સાથે તાર્કિક રીતે કોઈ સાયન્ટિફિક રીતે પણ કોઈ એનું કારણ નથી। એટલા માટે કે હોળી એ અમારો પ્રાકૃતિક તહેવાર છે, એ પ્રાકૃતિક એટલા માટે છે કે આપણે તમે બધા જાણો છો કે ઘણી જગ્યાએ સિટીમાં કે કોઈ શહેરી વિસ્તારમાં પોંક નામની વસ્તુ વેચાતી હોય છે, જુવાર જે નવી ધાન શિયાળુ જુવાર જેને કહેવાય છે એને ગુજરાતીમાં પોંક કહેવાય છે ખરેખર, પણ એ અમારે આદિવાસી ભાષામાં એને ઓળવો કહેવામાં આવે છે। ખેતરમાંથી એને ખાવા માટે એની પહેલી પૂજા કરવામાં આવે છે, ત્યારે એને આગની અંદર એને શેકવામાં આવે છે, અંગારામાં શેકવામાં આવે છે, તો એને પોક અને ઓળવો કહેવામાં આવે છે। એવી જ રીતે ચણા છે, તો ચણાને પણ ચણા પાકે ત્યારે એ ખાવા લાયક થઈ જાય ત્યારે પણ એને શેકીને પછી એની શરૂઆત કરતા હોય છે ખાવા માટેની, તો એ આ પ્રાકૃતિક રીતે એને ઓલવા પણ કહેવામાં આવે છે। એટલે ઓલવા પરથી ધીરે ધીરે આ રીતે એક હોળીનું સ્વરૂપ થયું છે અને એ રીતે એને માનતા હોય છે। અને એ જ રીતે એને ચૂલ ચાલવામાં પણ એનો મતલબ એ રીતનો છે કે ઠેઠ સુધી અમને આખું વરસ અમારા ઘર પરિવારને, ઢોર ઢાકરને, જીવજંતુને, ખેતીવાડીને, પશુને, દરેકને સુખ શાંતિ મળે અને સૌને ભૂખ્યા ન રાખે, બધાને અનાજ મળે, એ દ્રષ્ટિએ પ્રાકૃતિક રીતે આખો આ એક વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો અમારે અહીંયા કવાંટ ખાતે ઉજવાય છે। આ જે હોળી ભરાય છે એના ત્રીજા દિવસે અહીંયા ગેરનો મેળો આ રીતે ઉજવવામાં આવે છે। સનિયાભાઈ રાઠવા, કવાંટ। 42 का मैं ऊपर हूं। सुलेन फोन कर, सुलेन फोन कर, फटाफट फोन कर। थोड़ा काटू, थोड़ा पूरा काट, फोन कर।